વાત કરવામાં આવે તો મીટુ કેમ્પેન પર અક્ષય કુમારે ટ્વીટ કર્યું છે, દોષિતો સામે કામ નહીં કરું સ્પષ્ટ અક્ષય કુમારે કહી દીધું છે. હાઉસફુલના ડિરેક્ટર સાજિદ ખાન પર જે આરોપ લાગ્યા છે, હાઉસફુલ ફોરનું જે શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે મીટુના આરોપમાં ફસાયેલા સાજિદ ખાને ફિલ્મ છોડી. સાજિદ ખાન હાઉસફુલ ફોરનું નિર્દેશન નહીં કરે. પોતાના પર લાગેલા આરોપો બાદ અક્ષય કુમાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએટ એડિટર ચિરાગ શાહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચિરાગ, હવે અક્ષય કુમાર પણ કહી રહ્યા છે કે મી ટુ કેમ્પેન અંતર્ગત જે પણ લોકોના નામ સામે આવ્યા છે જાતીય સતામણીમાં, તેમના વિરુદ્ધ હવે કામ તેઓ તેમની સાથે કામ નહીં કરી શકે. આ સ્પષ્ટ આદેશ, આજે સ્પષ્ટ નિર્દેશ જે દેખાઈ રહ્યું છે કોના પર? અક્ષય જગદીશ, જે રીતે અક્ષય કુમાર હમણાં થોડા વખત પહેલા જ વિદેશથી પરત ફર્યા છે, એમણે ટ્વીટ મારફતે કહ્યું છે કે સાજિદ ખાન, જેમના પર બે મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો છે મી ટુ અભિયાન અંતર્ગત, પત્રકાર કરિશ્મા ઉપાધ્યાય છે અને આસિસ્ટન્ટ ડિરેક્ટર સલોની ચોપડા, આ બે મહિલાઓએ સાજિદ ખાન ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ જે મી ટુ અભિયાન અંતર્ગત મૂક્યો છે તેને ખૂબ જ ગંભીરતાથી લીધું છે અક્ષય કુમારે, અને આ મી ટુ કેમ્પેનને સપોર્ટ કરતા હોય તેવી રીતે તેમણે કહ્યું છે કે હવે જ્યાં સુધી ક્લેરિફિકેશન નહીં આવે, આરોપો સિદ્ધ નહીં થાય ત્યાં સુધી તે હાઉસફુલ ફોર જે છે એનું શૂટિંગમાં એ નહીં જાય. પણ અપડેટ એ પણ છે કે સાજિદ ખાને પોતે પણ આ તમામ પ્રકારની જે ગતિવિધિ થઈ રહી છે તેની વિરોધમાં હમણાં એવું કહ્યું છે કે જ્યાં સુધી હકીકત સામે નહીં આવે ત્યાં સુધી તે પોતે પણ આ ફિલ્મ હાઉસફુલ ફોરના નિર્દેશનથી તે દૂર રહેશે. એટલે મી ટુ કેમ્પેનના ફેવરમાં અક્ષય કુમાર સહિત અનેક હસ્તીઓ સામે આવી રહી છે. જોવું રહેશે કે હવે આગામી દિવસોમાં આખું આ જે કેમ્પેન છે એ કયા સ્વરૂપ લે છે અને ખરેખર જે મોટી હસ્તીઓ પર, સાજિદ ખાન સહિત અન્ય મોટી હસ્તીઓ છે તેના પર જે આરોપ લગાવાયા છે તે કેટલા સાચા પુરવાર થઈ શકે છે કાયદાકીય રીતે. બિલકુલ ચિરાગ, આભાર આ સમગ્ર માહિતી પૂરી અપડેટ આપવા બદલ. તો વ્યક્તિગત રીતે તેમનું સ્ટેન્ડ તેમણે આ હાઉસફુલ ફોર એટલે કે સાજિદ ખાન પર જ્યાં આરોપો લાગ્યા છે તેને લઈને તેમણે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે તેઓ દોષિતો સામે કામ નહીં કરી શકે.